What's up, everyone? I hope you all doing good. I am your host, your dost, KU Lalani. Welcome to my YouTube channel. આજનો વિડીયોમાં આપણે વાત કરશું રોટેશન મની, રાઈટ? રોટેશન એટલે શું? આ છે ને રોટેશન મની, એક સાયકલ છે આખી, અને સ્ટોક માર્કેટમાં વર્ષોથી જોવા મળે છે, એક જ પેટર્ન હોય છે, બરાબર છે? તો આજે રોટેશન મની શું છે અને કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણી એક જ રિક્વેસ્ટ છે, જો તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબ કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ ઓપન કરેલું છે, જો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા ન હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અચૂક જોડાજો. અને વોટ્સઅપ ગ્રુપમાં આપણે સ્ટોક રિલેટેડ અને ઇન જનરલ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ બધી વાતો કરતા હોય છે. તો હવે ચાલો જોઈએ રોટેશન મની એટલે શું. હવે તમે છે ને અત્યારે માર્કેટમાં તમને પૂછશો ને કે રિલાયન્સમાં પૈસા નખાય, તો માણસો ના જ પાડશે કે અત્યારે રિલાયન્સમાં પૈસા ન નખાય, બરાબર? તમે કહો કે MRFમાં પૈસા નખાય, તો ના નખાય, એના કરતાં બીજી ઘણી સારી કંપની છે એવું તમને જજ આન્સર મળશે. હિન્દુસ્તાન યુનિલિવરમાં પૈસા નખાય, HULમાં પૈસા નખાય, તો કે ના, રાઈટ? આવા તમને ક્વેશ્ચન અત્યારની હાલની માર્કેટમાં જોવા મળતા હશે. શું કામ કે આ લોકો આ બધી કંપનીને છે ને બોરિંગ કંપની કે, રાઈટ? બોરિંગ કંપની એટલે કે એમાં એટલું બધું પોટેન્શિયલ નથી, સમજો વાત. આ લોકો બોરિંગ કંપની કે માર્કેટમાં. અને હવે બીજી વસ્તુ, TCS છે, રાઈટ? પછી જુબિલિયન ફૂડ છે, પછી આજે નવી નવી IPO આવે છે, બરાબર, કે જે બહુ હાર્ડ છે, એ બધા એમ કહ્યું ને તો બધા એમ કે એમાં બધામાં પૈસા નખાય. શું કામ કે એમાં પૈસા ફટાફટ ડબલ થઈ જાય, બરાબર? એ લોકો એમ જોવે છે કે આ બધી કંપની બોરિંગ છે અને આ બધી કંપનીમાં પૈસા બનાવાય, એટલે એટલું બધું માણસો એને 100 ના 500 કે 1000 કેમ થાય ને એમાં ઇન્ટરેસ્ટ છે અત્યારની કરંટ માર્કેટમાં, બરાબર છે? જ્યારે આ બધી કંપનીમાં કોઈ 500 પૈસા નાખતા જ નથી, એને એમ છે કે રિલાયન્સના અત્યારે 2500 છે, તેના 5000 ન થાય એમ, એ વાર લાગે, એટલે હું આમાં પૈસા નથી નાખતો. અને આ ખાલી આપણે ઇન્ડિયામાં નથી થતું, આખી દુનિયામાં સાયકલ હાલતી હોય છે. એટલે અત્યારે જે મેજોરિટી ઓફ જે ફંડ જે માર્કેટમાં જતું હોય ને, અત્યારે આ બાજુ આ સાઈડ જ જાય છે, આ સાઈડ બહુ ઓછા માણસો નાખે છે. આ બાજુ નાખવાવાળા કેવા? આપણા જેવા હોય કે જેને ખબર છે કે માર્કેટ અત્યારે ઊંચું છે, બરાબર છે? હાઈ છે માર્કેટ, અને હાઈમાં આ બધી કંપની એવી છે, રિસ્ક ફ્રી કંપની છે. એશિયન પેઇન્ટ, બરાબર, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ, આપણા જેવા આમાં નાખે પૈસા, પણ મેજોરિટી માસ છે એ આમાં બિલીવ નથી કરતું, એ બધા આમાં બિલીવ કરે છે. તો હવે થશે શું? હવે ફ્યુચરમાં શું થશે? આ થવાનું છે, ગેરંટી હું તમને આપું. અને આ એફેક્ટ એકવાર નહીં, દર વખતની સાયકલ છે, એને કહેવાય રોટેશન ઓફ મની. હવે રોટેશન ઓફ મની ક્યારે થાય? જ્યારે મોટા મોટા ફંડ, સમજો વાત, કે જ્યારે મોટા મોટા ફંડ હોય એવો ટાઈમ આવે કે જ્યારે એને ખબર પડે. એ લોકો કેવું ગેમ રમતા હોય કે ગેમ એટલે કે એ લોકોનો કોન્સેપ્ટ કેવો હોય કે એ લોકોને અમુક ટાઈમે આ બધી કંપનીની વેલ્યુ પછી એના મગજમાં બેસે નહીં, રાઈટ? બરાબર છે. શું કામ કે એ કંપની ઓવર વેલ્યુ થઈ ગઈ હોય, હવે એટલે એ લોકો શું કરે છે, જ્યારે મોટા ફંડિંગ છે જે બધી ફંડ મેનેજ કરતા હોય, રાઈટ, એ લોકો શું કરે, એ લોકોની લિમિટ હોય. હવે એ લિમિટ જ્યારે આવી જાય, કંપની ઓવરવેલ્યુ થવા માંડે, એટલે આ સ્ટોકમાંથી વેચી અને આ બધા એમાં એ લોકો આવી જાય. હવે આવડા મોટા ફંડ જ્યારે આ સ્ટોક વેચે, એટલે માર્કેટ થોડીક હલે, સમજો. જે મોટા મોટા ફંડ છે ને આવું કાફું
એનો સાયકલ તમે જોશો ને હિસ્ટ્રી કે ગૂગલ કરશો ને તો તમને ખબર પડશે. એને કહેવાય રોટેશન મની. એટલે એ લોકો શું કરે, અહીંથી એનો સ્ટેક ઉપાડીને એને ખબર પડે કે હવે આનાથી દેર ઇઝ અ લિમિટ, બધી વસ્તુની લિમિટ હોય. એટલે શું કરશે, અહીંથી પૈસા નાખી ને આમાં નાખશે. કામ અહીંયા એને ખબર પડી ગઈ કે હવે ધીસ ઇઝ ધ સેફ પ્લે. અહીંયા ઓલરેડી લોકોએ ઇનફ પૈસા બનાવી લીધા છે, બરાબર છે, પણ હવે એને રિસ્ક લાગે છે કે નીચે જવાનું. એટલે શું કરશે, અહીંથી પૈસા કાઢી અને આ બાજુ આવશે. એટલે મનીનું રોટેશન થયું ને, એટલે જ આપણે એનું ટાઇટલ આપ્યું છે રોટેશન ઓફ મની, રાઈટ. અને આ સ્ટોક માર્કેટમાં વારંવાર થતું જ હોય છે. શું કામ, આપણે ખબર નથી પડતી, આપણે જ એટલું લાંબુ વિચારતા ન હોય કે રોટેશન ઓફ મની શું છે. અને જ્યારે મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ બાયર્સ હોય ને એ બધું આવું કરતા જ હોય છે, રાઈટ. જ્યારે રોટેશન ઓફ મની થાય શું થશે, માર્કેટ તો ક્રેશ થશે જ, સમજો વાત. જ્યારે રોટેશન ઓફ મની થાય ને ત્યારે માર્કેટમાં ફિયર આવે. અને આ બધા જે સ્ટોક છે ને, જે ગ્રોથ સ્ટોક, એ ખાસા એવા પડે જ્યારે આનું છે ને આમાં એટલી અસર ન આવે. જેટલે દાખલા તરીકે આ સ્ટોક 40% પડ્યો હોય ને તો આ 10% જ પડ્યો હોય ત્યારે, બરાબર છે. શું કામ, કે ત્યારે એનું બાઇંગ આ મની અહીંયા આવે છે, બરાબર છે. એટલે સમજો, આપણે ઘણા મિત્રોએ મને કીધું હતું કે માર્કેટ પડે છે ત્યારે રિલાયન્સમાં ને એમાં એટલો બધો ફરક નથી પડતો, પણ ઇટ કુડ બી, બરાબર છે. કદાચ નથી પડતો, એનું રીઝન શું છે, ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ, એ લોકો એનો મની રોટેટ કરતા હોય છે, એ પાછા એ લોકો અહીંયા સેફ સાઈડ આવી જાય. જ્યારે આપણે એવું ન હોય, આપણે વેચી નાખી સ્ટોક અને બેંકમાં પૈસા મૂકી દે, જ્યારે માર્કેટ ક્રેશ થાય ફિયરમાં. આપણે શું છે, ફિયર છે, આપણે હજી માર્કેટનો અનુભવ જ નથી હોતો, એટલે મેચ્યોર ન હોય આપણે. એટલે શું કે આપણે ભૂલ કરી માર્કેટમાં, આપણે જ્યારે માર્કેટ નીચે જાય એટલે આપણે બીક લાગે આપણે પૈસા ગુમાવવાની, બરાબર છે. એટલે આપણે સ્ટોક વેચી નાખીએ અને સેફ સાઈડ બેસી જાય. જ્યારે આ લોકો ઇન્સ્ટિટ્યૂટ બાયર શું કરે, એ કોઈ દી કેસ ન કરે, એ વેચી અને બેંકમાં પૈસા ન રાખે, એ રોટેટ કરે મની. એ હવે શું કરશે કે જ્યારે માર્કેટનું એવી સિચ્યુએશન આવશે ત્યારે પૈસા સારી કંપની, સેફ કંપનીમાં નાખશે, બરાબર છે. અને જ્યારે માર્કેટ કરેક હાવ નીચે બોટમ આવશે ત્યારે પાછું એ લોકો મનીનું રોટેટ કરી અને ગ્રોથમાં જાય, બરાબર છે. તો આ વાત સમજો, એનો બહુ સમજવા જેવી વસ્તુ છે કે માર્કેટમાં રોટેશન ઓફ મની આ એક કોન્સેપ્ટ છે કે જે ખાલી ઇન્ડિયામાં હું નથી કહેતો, ગમે એ વર્લ્ડમાં જાઓ આ ચાલે જ છે. અને ઘણી જગ્યાએ તમે હવે અનુભવશો, કેમ કે તમે આપણે આવા મગજમાં કોઈ દી હતું નહીં. હવે શું છે, આપણે આ વિડીયો જોયા પછી આપણે ખબર પડશે, જ્યારે તમે કમ્પેર કરશો, જ્યારે માર્કેટ કરેક્શન થશે ત્યારે ગ્રોથમાં બહુ જાજુ એવું માર્કેટ પડશે. જ્યારે આ જે બ્લૂ ચિપ્સ કંપની છે એમાં ન પડતું હોય ત્યારે આપણે લાગે કે ઓલું 30-20% માર્કેટ પડ્યું તો આમાં 5% પડે, એવું કેમ. એવુંનું રીઝન, એક રીઝન એ પણ છે કે રોટેશન ઓફ મની, જે આપણે વિડીયોમાં આજે એક્સપ્લેન કર્યું, બરાબર છે. તો રોટેશન ઓફ મની બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે, અને તમે ગૂગલમાં સર્ચ કરશો તો બીજું ઘણું બધું તમને જાણવા મળશે, બરાબર છે. રોટેશન ઓફ મની કો કીએ આપને તો આપને ખબર હોવી જોઈએ કે આ કઈ રીતે આખો કોન્સેપ્ટ કામ કરે છે, અને કરંટ માર્કેટમાં કે ફ્યુચરમાં આ કોન્સેપ્ટને આપનો અનુભવ પણ થશે, બરાબર છે. હોપ તમને આ વિડીયોમાં કંઈક ઇન્ફોર્મેશન કે નવું જાણવાનું મળ્યું હશે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.